सूरत खाते जागरूक नागरिक द्वारा रेती खनन ने रोकवा छता चांदी मारी नाखवानी धमकी मळी हती, जेना पगले सूरत जिला कलेक्टर ने आवेदनपत्र पाठवी रजूआत कराई हती। सूरतना तापी जिलाना नीचर अने कुकरमुंडामां गैरकायदेसर रेती खनन करतुं होवानुं जाण पगले सूरतना जागृत नागरिक द्वारा रेती खननना वीडियो बनाव्या हता। समग्र कौभाडनो पर्दाफाश करवामां आव्यो हतो। आ कौभाडनो पर्दाफाश करवामां स्थानिक पत्रकारों साथे जागृत नागरिकों द्वारा वीडियो मार्फते समग्र कौभाड वायरल कर्यो हतो, जेना पगले महेन वसावा नामना जागृत नागरिके कौभाडियों द्वारा जानथी मारी नाखवानी धमकी मळी हती। महेन वसावाए आक्षेप कर्या हता के समग्र कौभाडमां सरकारने नुकसान थाय छे, समग्र कौभाडमां 150 करोड़ जेटली छे, जे वर्षमां 8 महीना रेती खनन चाले छे, જેમાં સરકારની રોયલ્ટી ચોરી કરી માસિક 2 કરોડ રૂપિયા જેટલું કમાય છે। આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવાના પગલે જાગૃત નાગરિકને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેથી સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી। જાગૃત નાગરિક મહેન વસાવાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે જીવના જોખમને પગલે જો તેમના પર હુમલો કરી કંઈ પણ થાય તો તેની તમામ જવાબદારી રેતી કૌભાંડ કરનારા લોકોની રહેશે। મારું નામ મહેન વસાવા છે, ઉર્ફે મહિન્દરસિંહ બળદેવસિંહ વસાવા, અને હું સુરતનો રહેવાસી છું। અમે કલેક્ટર કચેરીને રજૂઆત એ કરી છે કે અમે 1 મહિના પહેલાં અમારા જે જાગૃત નાગરિક તરીકે નિઝર તાલુકામાં ખૂબ જ મોટું રેટી કૌભાંડ ચાલે છે, જે રેટી કૌભાંડ દિનેશ ઉર્ફે દિનેશ મેટ્રો પ્રાગજીભાઈ સુહાગિયા ચલાવે છે, જે લગભગ 150 કરોડનું કૌભાંડ ચલાવે છે। તો અમારા પત્રકાર મિત્રો સાથે જાતે અમે શૂટિંગ કરી એને અમે બહાર પાડ્યું હતું, તો એ 1 મહિનાથી મને ફોન અમારા અમુક મિત્ર જે પત્રકારગણ છે એને કહે છે કે ભાઈ મહેનભાઈને તમે સમજાવી દેજો કે ભાઈ આ અમારી વચ્ચે નહીં પડે, અમારું તો ગાંધીનગર સુધીનું સેટિંગ છે અને જો તમે વચ્ચે પડશો તો તમારે જાન ગુમાવવી પડશે। અમારી માંગ એક આજે જે કલેક્ટરશ્રીને અમે જે માંગ કરી છે કે જો આ અમને આ આવેદનપત્ર આપ્યા પછી કંઈ પણ થશે, મારી જાનને જો કદાચ કોઈ અણબનાવ થાય, મારું ખૂન થઈ જાય, તો એની સંપૂર્ણ જવાબદારી દિનેશ ઉર્ફે દિનેશ મેટ્રો પ્રાગજીભાઈ સુહાગિયાની રહેશે એવું અમે આવેદનપત્ર આપ્યું છે।